નમસ્કાર મિત્રો હું જિગ્નેશ વાઢેર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું આપના ઓનલાઈન પ્લેટફોર્મ કણેક ગાઈડન્સ એપ્લિકેશનમાં તો મિત્રો આજનો જે ટૉપિક છે એ ટોપિક તમને સૌથી વધારે વિચારવા મજબૂર કરી દેશે પ્રેક્ટિકલ લાઇફમાં કામ આવે એવો ટોપિક આપણે ચર્ચા કરશું મિત્રો પ્રેક્ટિકલ લાઈફની સાથે તમને જે કહેવાય ને કે પ્રેક્ટિકલ લાઈફની સાથે તમને ઉપયોગી થાય એવો ટૉપિક અને એક્ઝામમાં તો આના પ્રશ્નો હોય હોય ને હોય જ શું કામે કારણ કે અત્યારે દિન પ્રતિદિન સાયબર ફ્રોડ વધતા જાય છે તમને ખ્યાલ છે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક એકાઉન્ટ હેક થાય છે ટ્વિટર એકાઉન્ટ હેક થાય છે તો મિત્રો આ જે ટોપિક છે મિત્રો એ ટ્રેન્ડિંગ ટોપિક છે મિત્રો અને એક્ઝામમાં પણ પૂછાતો ટોપિક છે જેમ કે કેમ ટ્રેન્ડિંગ છે કાચા બદા કાચા બધા તો એવી રીતે મિત્રો ટ્રેન્ડિંગ ટોપિક છે સાયબર સિક્યુરિટી ડેટા સિક્યુરિટી વિશે મિત્રો ચર્ચા કરશું મિત્રો તો મિત્રો આ ટોટલ વીસ ટોપિકની મેં સાયબર સિક્યુરિટીની જે એક્ઝામમાં પૂછાય છે એના વિશેનું બધું તમને માહિતગાર કરીશ તો સાયબર વોરફેર યુદ્ધ ચાલે છે બે થી અઢી વર્ષથી થયા હજી સમાધાન નથી થયું અત્યારે આજના જમાનામાં મિત્રો ફિઝિકલ વોર જે છે ને મિત્રો એ ફિઝિકલ વોર કરતા ડિજિટલ વોર વધારે ખતરનાક છે આપ સૌ લોકો જાણો છો મિત્રો છેલ્લા બેથી અઢી વર્ષથી આ મિત્રો કન્ટિન્યુ યુદ્ધ ચાલે છે બરાબર છે ઇઝરાયલ હમાસ વચ્ચે મિત્રો યુદ્ધ ચાલે છે રશિયાને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે મિત્રો બરાબર તો ફિઝિકલ વોરમાં શું થાય બે દેશની કમર ભાંગી જાય બે દેશને એવડો રૂપિયો અરબો ખરબો ડોલર ઉપયોગ થાય બંને દેશોને જે કહેવાય ને કે યુદ્ધની અંદર સૈનિકો ઘાયલ થાય મિત્રો બરાબર બંને દેશો વચ્ચે એવડી માથાકૂટ થાય એવડી સંઘર્ષ થતા હોય છે મિત્રો બરાબર પરમાણુ હથિયારો પરમાણુ શસ્ત્રો ઉપયોગ થતા હોય મિત્રો પણ મિત્રો જે કહેવાય ને કે આ બધી વસ્તુ બે દેશો ફિઝિકલ વોર થાય હવે તમને મિત્રો ખ્યાલ છે કે રશિયા દસ ગણી સૈન્ય શક્તિ છે યુક્રેન કરતા દસ ગણો દારૂ ગણો છે દસ ગણો રૂપિયો છે બરાબર યુક્રેન ખૂબ નાનો દેશ કહેવાય બરાબર છે રશિયા કરતાં રશિયાએ એવડી મિસાઇલો શરૂઆતના એક મહિનામાં દઈ ગઈ યુદ્ધ દરમિયાન તો યુક્રેને કીધું કે પ્લીઝ આપણા દેશના હેકરો પ્લીઝ આપણા દેશના હેકરો રશિયાની વેબસાઇટ હેક કરો સાહેબ આવું હું કામ કીધું આવું એટલા માટે કીધું મિત્રો ક્યારે કોઈ દેશ ફિઝિકલ રીતે કદાચ ન પહોંચી શકે ત્યારે જે ડિજિટલ યુદ્ધ થાય ને મિત્રો એને આપણે મિત્રો હું કહેશું મિત્રો સાયબર વોરફેર કહેશું મિત્રો મિત્રો આપ સૌ લોકોને ખ્યાલ છે ભારત પાકિસ્તાન વચ્ચે જે છે એ થોડા ઘણા સંઘર્ષ થતા હોય જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી મિત્રો આપ સૌ લોકોને ખ્યાલ છે બરાબર સર્જિકલ સ્ટ્રાઇક પછી તમને બધા લોકોને ખ્યાલ છે એર સ્ટ્રાઇક કરી દીધી ભારત દેશ છે ને મિત્રો તમે હું સ્ટેમ્પ પેપર ઉપર સિગ્નેચર કરી દઈ કે ભારત દેશ મિત્રો શાંત દેશ છે વિશ્વમાં ભારત દેશની છબી મિત્રો શાંત દેશની છબી છે મિત્રો બરાબર હવે જે પુલવામા એટેક થયો મિત્રો વેલેન્ટાઇન ડે ચૌદ ફેબ્રુઆરી બ્લેક ડે તરીકે આપણે સ્ટેટસ રાખીએ છીએ મિત્રો બરાબર વેલેન્ટાઇન ડેના દિવસે એ જ્યારે પુલવામા એટેક થયો પછી જે છે એ આપણા ચાલીસથી વધારે મિત્રો જવાનો શહીદ થયા મિત્રો બરાબર એ જે એના પછી ભારત દેશે વળતા પ્રહારમાં મિત્રો સર્જિકલ સ્ટ્રાઇક કરી સર્જિકલ સ્ટ્રાઇક કર્યા પછી એર સ્ટ્રાઇક કરી અને એ સમયગાળા દરમિયાન આપણા જે ઇન્ડિયન હેકરો છે મિત્રો આ ઇન્ડિયન હેકરો હેકરોએ મિત્રો જે છે એ પાકિસ્તાનની અમુક વેબસાઇટો જે છે એ પાકિસ્તાનની અમુક જે વેબસાઇટો ઉપર હેકિંગનું કામ જે કર્યું બરાબર તો એ ઘટનાને મિત્રો શું કહેશું એ ઘટનાને મિત્રો શું કહેશું સાયબર વોરફેર ક્લિયર થાય છે બધા લોકોને મિત્રો તો સાયબર વોરફેર મિત્રો યાદ રાખજો માહિતી માટે કમ્પ્યુટર દ્વારા થતું યુદ્ધ માહિતીને મિત્રો હું કહેશું મિત્રો ઇન્ફોર્મેશન બરાબર આજના જમાનામાં મિત્રો ઇન્ફોર્મેશન છે ને ઈજ વેલ્થ છે તમારી તો માહિતી માટે કમ્પ્યુટર દ્વારા થતું યુદ્ધ અને કમ્પ્યુટર નેટવર્ક પર જે આ ઘટના બને છે મિત્રો એને આપણે હું કહેશું સાયબર વોરફેર એના પછીનો નેક્સ્ટ ટોપિક છે મિત્રો સ્પેમ એક્ઝામમાં પૂછાય પૂછાય ને પૂછાય જ છે સ્પેમને આપણે ઈમેલમાં મિત્રો ચર્ચા કરી બરાબર સ્પેમને આપણે જંક મેલ તરીકે પણ ઓળખીએ છીએ બિનજરૂરી વાયરસવાળા નકામા ઈમેલ પોલીસ ભરતીની જે છોકરો તૈયારી કરી કરતો હોય બરાબર એને ગ્રાઉન્ડ જ્યારે હોય ને ત્યારે એમ કહેતો હોય કે મારે કોઈ જંક ફૂડ ખાવું નથી બરાબર એ એક વરસ તૈયારી કરે ને ત્યારે એટલું ખાવા પીવામાં ધ્યાન રાખે ત્યારે એનું ગ્રાઉન્ડ ક્લિયર થાય અને જેવું ગ્રાઉન્ડ પૂરું થાય એટલે સીધો ખાઉં ગલી પકડશે ખાઉગલી કે અહીંયા નકડું જે ટૂંકમાં એક પ્રકારે ખાઉગલી આપણે અહીંયા રાજકોટ બાજુ કહીએ સ્ટ્રીટ ફૂડ નકરી રેકડીઓ હોય એમાં જે ખાવું હોય એટલું ખાશે એટલું ખાશે નકરો જંગ 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 થઈ જાય દાબેલી વડાપાઉ હોટડોગ બર્ગર પીઝા એક કી ટુ એક વર્ષનો ખાર ઉતારશે તો અહીંયા એ જંકની વાત નથી થતી અહીંયા જે વાત થાય છે એટલે કે સ્પેમ ઇન્ટરનેટના માધ્યમથી મોકલાયેલા મેસેજ ગેર ધમકી ભા ઇમેલ આવતા હોય એ જે ધમકી ભયરા ઈમેલ આવતા હોય જે ગેરકાયદેસર હોય એ ગેરકાયદેસર મોકલાયેલા મેસેજને મિત્રો આપણે હું કહેશું મિત્રો સ્પેમ કહીએ છીએ મિત્રો

હેકર બનવું ઘણા વાતો કરતા હોય મેં પબજીની બેલેન્સ કરી એલા ભાઈ તું એને હેકર કહેવાય બેલેન્સ હેકર હેકર જે છે ને મિત્રો એ દસ દસ આઠ આઠ કલાક કોમ્પ્યુટરમાં બેસીને કામ કરતો હોય દસ દસ આઠ આઠ કલાક કોમ્પ્યુટરમાં બેસીને કામ કરતો હોય બરાબર અને એ દસ દસ કલાક જે છે ને કોમ્પ્યુટરમાં બેસીને કામ કરે અને આવું એક બે વર્ષ સુધી ચાલુ રાખે ત્યારે જઈને એક સામાન્ય શું બને મિત્રો ત્યારે જઈને એ સામાન્ય હું બને હેકર બને હેકર બનવું કોઈ નાની નથી બરાબર હેકર તમે કોઈ પણ મિત્રો વેબ સિરીઝ કે મૂવી જોતા હશો ને તો ત્યાં તમને ખાસ ધ્યાનમાં આવ્યું છે કે હજારો કમાન્ડ મોઢે ટાઈપ કરતો હોય હેકર જે છે હજારો કમાન્ડ એની બ્લેક કલરની સ્ક્રીન ને વ્હાઈટ કલરના અક્ષર હોય મિત્રો બરાબર એ ત્યારે જઈને એ હેકર બને એ આપણે જે એન્ડ્રોઈડ ફોન વાપરીએ એવા એન્ડ્રોઈડ ફોનનો યુઝ કરતો હોય બરાબર એની પાસે લેટેસ્ટ કોમ્પ્યુટરની સિસ્ટમ હોય દસ 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 કલાક સુધી કોમ્પ્યુટરમાં બેસીને હજારો કમાન્ડ એને મોઢે આવડતા હોય બરાબર છે આપણી નજર જાય ત્યાં સુધી મારે એને ટાઈપિંગ કરી નાખ્યું હોય આખું પેજ બરાબર તો એ એ હેકર જે છે એ દસ દસ કલાક જે છે એ વર્ક કરતો એના કોમ્પ્યુટરમાં એક વર્ષ સુધી ત્યારે જઈને મિત્રો એ શું બને હેકર બને તો કોમ્પ્યુટરમાં રહેલી મહત્વની માહિતી ચોરી લેનાર અથવા તેને નુકસાન પહોંચાડનાર વ્યક્તિને શું કહેશું આપણે હેકર કહેશું મિત્રો હવે મિત્રો બીજી એક ખાસ તમારી સાથે ચર્ચા કરું હું થોડોક જે છે ને એ સ્ક્રીન બાજુ લઈ જાઉં છું તમને હવે ધ્યાનથી જોજો મિત્રો તમેને હું જે ઇન્ટરનેટ યુઝ કરી છે એના ત્રણ પ્રકાર છે તમેને હું જે આપણે ઇન્ટરનેટ યુઝ કરી હતી એના કેટલા પ્રકાર છે મિત્રો ત્રણ પ્રકાર છે થ્રી ટાઈપ્સ છે સૌથી પહેલું જે ઇન્ટરનેટનો પ્રકાર છે જેને આપણે મિત્રો કહેશું સરફેસ વેબ એનું બીજું નામ છે પબ્લિક ઇન્ટરનેટ કેવું ઇન્ટરનેટ પબ્લિક ઇન્ટરનેટ આનો હિસ્સો કેટલા ટકા છે તો કે દસ ટકા છે આઠથી દસ ટકા પબ્લિક ઇન્ટરનેટ ગૂગલ ડોટ કો ગૂગલ ઉપરથી યાદ આવ્યું યાદ રાખજો મિત્રો આ હું તમને ઘણી વાર ઇન્સ્ટાગ્રામમાં રીલ નથી આવતી જી ઓ ઓ જી એલ ઇ ગુલ ગુલ તો આ આજે ગૂગલ છે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે

ડીપ વેબ આનો હિસ્સો પાંત્રીસ ચાલીસ ટકા જેવો અંદાજિત રેશિયો પ્લસ માઇનસ થતો રહેતો હોય અને હું કહીએ મિત્રો ડીપ વેબ ડીપ વેબ એટલે શું મિત્રો તો કે તમે સરકારી કર્મચારી છો બરાબર એક 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 નાનકડું એક્ઝામ્પલ આપું છું કોઈ એક વિસ્તારમાં પીએસઆઈની અંડર એક પોલીસ ચોકી આવે છે અને એક એક્ઝામ્પલ આપું છું ખાલી કે બે પ્રેમી પંખીડા ભાગી ગયા અને એ પ્રેમી પંખીડા ઉપર સૌથી પહેલા એના વાલી જે છે એફઆઈઆર કરાવે એફઆઈઆર તમને બધા લોકોને ખ્યાલ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તો એફઆઈઆર કરાવશે એટલે સૌથી પહેલા પીએસઆઈ જે છે એ સરકારી કર્મચારી છે કે પ્રાઇવેટ તો કે જે છે એ સરકારી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ પાસે પાવર આવી ગયો સત્તા આવી ગઈ કે એ એના ઉપર એફઆઈઆર થઈ છે એટલે સૌથી પહેલાં જે સરકારી સોફ્ટવેર એ છે એની અંદર એ બેના કોન્ટેક નંબર નાખશે એટલે એનો આખો કોલ લોગ નીકળશે કોલની ડિટેલ નીકળશે બરાબર કયા નંબર ઉપરથી વારંવાર વાતચીત થઈ હતી બરાબર કેટલી કેટલી મિનિટ વાત થઈ બરાબર છેલ્લો મેસેજ શું છેલ્લું લોકેશન શું છે બરાબર એની કમ્પ્લીટ ડિટેલ મળી જાય એ કદાચ મિત્રો તમે કે લાખ રૂપિયાનો સોફ્ટવેર ખર્ચ કરો ને તો એ જે સરકારી સોફ્ટવેર રહ્યો ને એ સરકારી સોફ્ટવેર આર્મીની અમુક ડિટેલ્સ હોય આર્મીના જે મેઇન મેજર છે બરાબર કર્નલ છે તો એ બધા પાસે એવા ઓથેન્ટિકેટ સોફ્ટવેર હોય કે કેટલા સંસાધનો ઓરિજિનલ છે બરાબર ફોરેસ્ટ વિભાગ જે છે એ વન્ય પ્રાણીઓ માટેનો જે ડેટા સાચવતા હોય એ પબ્લિકલી ક્યાંય ન હોય કે ભાઈ હાલો એક ખાતું ખોલી નાખું તો એમાં બધી ડિટેલ મળી જાય બરાબર પબ્લિકલી ન સરકારી કર્મચારી જ ઉપયોગ કરી શકે બરાબર જેમ તમે બેંકે પૈસા જમા કરવા માટે જાઓ તો બેન્કના ક્લર્ક પાસે જેટલી ઓથોરિટી હોય એના સોફ્ટવેરની અંદર બરાબર તો એ બધી ડિટેલ પબ્લિકલી ન હોય તો આને મિત્રો આપણે શું કહેશું ડીપ વેબ બરાબર પાંત્રીસ ચાલીસ ટકા જેવો હિસ્સો ઇન્ટરનેટના ત્રણ મુખ્ય પ્રકાર છે અને હાઉથી ડેન્જરિયસ ઇન્ટરનેટ બરાબર છે એને મિત્રો આપણે શું કહીએ છીએ ડાર્ક વેબ કેવું એપ કહીએ છીએ મિત્રો ડાર્ક વેબ દુનિયાનું સૌથી ડેન્જરમાં ડેન્જર ઇન્ટરનેટ બરાબર અમુક વાતો થઈ શકે એમ છે અમુક વાતો નથી થઈ શકે એમ એ બધું ડાર્ક વેબમાં આવે બરાબર કઈ રીતે સાહેબ ડાર્ક વેબમાં આવે તો કે ડાર્ક વેબની અંદર મિત્રો કોઈ એક રેડરૂમ છે અમુક એવા સાયકો તમે કોઈ એવી વેબ સિરીઝ કે મૂવી જોતા એટલે સાયકો કિલર હોય બરાબર અમુક એવા લોકો હોય કે એ માનસિક રીતે સાયકો હોય કે એનું કૂકનું કાંઈક ખોટું થતું હોય ને તો મજા આવે મિત્રો બરાબર એટલે એનો એનું એનું એક ડાર્ક વેબ યુઝ કરતા એની વેબસાઇટો એને બધી વસ્તુ ખબર હોય બરાબર તો એ શું કરશે એ ડાર્ક વેબ યુઝ કરવું ડાર્ક વેબ યુઝ કરવું હું તમને હજી એકવાર કહું છું ઇલીગલ છે બરાબર તો ડાર્ક વેબ જે છે એ ડાર્ક વેબની મદદથી અલગ અલગ વેબસાઇટો ઓપન કરશે બરાબર એમાં કોઈ એક વ્યક્તિને ખોટી રીતે હેરાન કરે છે વાળ કાઢી નાખે છે દાંત કાઢી નાખે છે કાન કાપી નાખે છે કિડનેપ કરેલો છે એ વ્યક્તિને અને એનો લાઈવ વિડીયો જોતા હોય તો એ જે હોય એને હું કહેશું મિત્રો ડાર્ક વેબ એ યુઝ કરવું હન્ડ્રેડ પર્સન્ટ ઇલિગલ છે મિત્રો બરાબર પણ અમુક અમુક પ્રકારનું જે બધી વસ્તુ છે ઘણી બધી ડાર્ક વેબ વિશે કદાચ વાતચીત કરું તો બહુ વિડીયો બહુ મોટો થઈ જાય અને બહુ એટલે કહેવાય ને કે કદાચ ત્રણ કલાકો વિશે એના વિશે સમજાવવું હોય તો પણ કહેવાનો મતલબ શું છે તમારે ખાલી જસ્ટ મારો તમને આ માહિતી પૂરી પાડવાનો હેતુ શું છે કે તમને ખબર હોવી જોઈએ કે હું એક ટકા પણ વન પર્સન પણ રેકમેન્ડ નથી કરતો આ તો જસ્ટ તમને ખબર હોવી જોઈએ કે સરફેસ વેબ આવે બીજો સરકારી કર્મચારી યુઝ કરતો હોય તો ડીપ વેબ અને જે હેકર યુઝ કરતા હોય એને મિત્રો શું કહેશું મિત્રો ડાર્કવેબ આનો હિસ્સો પણ પાંત્રીસ ચાલીસ ટકા જેવો હિસ્સો હોય સાહેબ એ ડાર્ક વેબની આટલી તમે મોટી મોટી વાતો કરો છો છેલ્લું એક એક્ઝામ્પલ આપી દો ને તમે ક્યો લાંબી વાત નથી કરી પણ ડાર્ક વેબનું એક એક્ઝામ્પલ તમને ખબર હોય મિત્રો તો તમને ખ્યાલ છે ઓલી વચ્ચે બ્લુ વેલ ગેમ નીકળી હા હા સાહેબ એ બસ એ વેબનો હિસ્સો કે એ એવું અમુક પ્રકારની ગેમ હોય કે સોળ વર્ષ સુધીના બાળકને બ્રેઇન વોશ કરી નાખે એટલી ગેમ ઊંડી હોય કે એની અંદર જે છે એ ઘણા વિદ્યાર્થીઓ જે છે એમાં ઓલી અલગ અલગ ટાસ્ક આપે અને બાળકો ઘણા આત્મહત્યા કરી નાખતા બરાબર ટૂંકમાં એક જે કહેવાય ને કે પછી સરકારે તાત્કાલિક એ શું કરી તો કે એ સરકારને સરકારે એ એપ્લિકેશનને તાત્કાલિક જે છે એ સરકારશ્રીએ બેન કરી દીધી

માહિતી ચોરી લેનાર અથવા નુકસાન પહોંચાડનાર વ્યક્તિને આપણે શું હેકર નુકસાન પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયા રહી એને આપણે હેકરના પ્રકાર હેકરના કેટલા પ્રકાર છે મારા વાલીડાઓ હેકરના કેટલા પ્રકાર છે મારા વાલીડાઓ તો હેકરના મિત્રો જે છે ને એ હેકરના પ્રકાર કેટલા છે ત્રણ ઇન બિન તીન ઇન બીન બિન તો હેકરના કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર છે મારા વાલીડાઓ બરાબર તો સૌથી પહેલું વ્હાઈટ એટ હેકર એટલે સફેદ ટોપી પહેરી હોય એવું નહીં પણ વ્હાઈટ એટ એટલે એટલે શું તો કે નેટવર્ક કે સોફ્ટવેરમાં રહેલી ખામી શોધનાર વ્યક્તિ ખામી એક્ઝામમાં પૂછાઈ ગયું છે ખામીને શું કહેશું મિત્રો આપણે બગ ખામીને શું કહેશું મિત્રો આપણે બગ બગ એટલે એરર બગને આપણે શું કહીશું મિત્રો એરર તો નેટવર્ક કે સોફ્ટવેરમાં રહેલી ખામી શોધનાર વ્યક્તિ તો એને શું કહેશું આપણે વ્હાઈટ એટેકર મિત્રો આ જે છે ને હેકર એટલે તમારી મારી દરેક વ્યક્તિની માનસિકતા શું થાય કે હેકરને એટલે ખરાબ માણસ ખોટો માણસ નહીં મિત્રો વ્હાઈટ એટ હેકરનો કોમ્પ્યુટરનો કોર્સ થાય છે રાજકોટ જુનાગઢ જામનગર કે કોઈ પણ જગ્યાએ મિત્રો તમે જાઓ તો વ્હાઈટેટ હેકર જે છે ને એ એ કોઈ કોમ્પ્યુટર ક્લાસ હોય તો ત્યાં તમને કંપનીની સિક્યુરિટી કઈ રીતે વધારવી વેબસાઇટની સિક્યુરિટી કઈ રીતે વધારવી તો એ તમે નામ સાંભળ્યું હોય મિત્રો એથિકલ હેકર તમ નામ સાંભળ્યું હોય મિત્રો એથિકલ હેકર એથિકલ હેકર એટલે આ જ બરાબર કે બે ધારો કે એક એક્ઝામ્પલ આપું તમને એક્ઝામ્પલ આપું છું કે એસબીઆઈ બેંકનો મેઇન ચેરમેન છે તમે એથિકલ હેકિંગમાં દસ વર્ષનો અનુભવ છે તમને એસબીઆઈ બેંકના મેઇન ચેરમેન બોલાવે જો ભાઈ એક અમારી એક એસબીઆઈની વેબસાઇટ અને યોનોની એપ્લિકેશન આ બે વસ્તુ તમારે સિક્યોર કરવાની વર્ષના હું બે કરોડ રૂપિયા દઈશ એ સાહેબ વર્ષના બે કરોડ કે બે લાખ બે કરોડ રૂપિયા કોઈનું પણ જે કહેવાય ને કે અમારી કોઈની વેબસાઇટ અને અમારી યોનોની એપ્લિકેશન હેક થવી જોઈએ નહીં તમારી નીચે પચા માણા રાખો તોય ભલે બે જણા રાખો તોય ભલે હું તમને બે કરોડ દઈ દઈશ એક એક્ઝામ્પલ આપું તમને બરાબર તો વ્હાઈટ એટ હેકરનું કામ શું છે તો કે વ્હાઈટ એટ હેકરનું કામ શું તો કે જે વેબસાઇટ ઓલરેડી છે સોફ્ટવેર ઓલરેડી છે એમાંથી ખામી હોય ને બગ બગ એટલે

અત્યાર સુધી એક્ઝામમાં વાઈટ એટ હેકર પૂછાયેલું છે વાઈટેડ એટેકર પૂછાયેલું પણ લોન્ચ થાય એ પહેલા ખામી શોધીને વ્યવસ્થિત કરે તો એને શું કહેશું મિત્રો બ્લુ હેડ હેકર જેમ કે મિત્રો સોફ્ટવેર લોન્ચ થાય ને ખામી શોધે એટલે કઈ રીતે તો કે સોફ્ટવેર લોન્ચ થાય પહેલા ખામી શોધીને વ્યવસ્થિત કરે એનો એક બેસ્ટ મિત્રો તમને એક્ઝામ્પલ આપો બેસ્ટ એક્ઝામ્પલ કોઈ એક ગેમ છે એ ગેમ યુટ્યુબમાં સોરી એ આપણે પ્લે સ્ટોરમાં અપલોડ કરવાની છે તો એ પહેલાં યુટ્યુબમાં વિડીયો ઓલ તમે જોતા હોય મિત્રો આપણી ઓલી એડવર્ટાઈઝ હોય સ્કીપેડ બરાબર હવે એમાં માર્કેટિંગમાં એ ગેમ ડાઉનલોડ કરે ને એ પહેલાં માર્કેટિંગ તો કરવું પડે એ ગેમનું એટલે યુટ્યુબની અંદર ધારો કે પાંચ લાખ રૂપિયા માર્કેટિંગમાં દીધા કે ભાઈ આ ગેમ આવે છે કમિંગ શું ને એમ ભવિષ્યમાં આવશે બરાબર જે દી ગેમ લોન્ચ થાય તે દી હેકર આવીને હેક કરીને વહી જાય તો પાંચ લાખ રૂપિયાનું જે માર્કેટિંગ કર્યું એનો તો ધોવાણો નીકળી ગયો એના તો ફટાકિયા ફૂટી ગયા એના કરતાં બેટરમાં બેટર ઓપ્શન શું તો કે આ બ્લુ હેડ હેકરને બે લાખ રૂપિયા આપી દેવાના એક એક્ઝામ્પલ આપું તમને બે લાખ રૂપિયા આપી દેવાની હાલ ભાઈ હું જે સોફ્ટવેર લોન્ચ કરું ને તે દી હેક થવું જોઈએ નહીં કારણ કે ત્યારે લાખો ફોલોવર છે ને આપણા એ સીધા ડાઉનલોડ કરશો બરાબર તો આને આને બે લાખ દેવા વધારે ઉત્તમ છે કારણ કે લોન્ચ થાય પેલા ખામી શોધીને વ્યવસ્થિત કરે તો એને શું કહેશો મિત્રો બ્લુ હેટ હેકર બ્લુ ટોપી પહેરી હોય બરાબર એના પછી છે મિત્રો બ્લેક હેટ હેકર ગેરકાનૂની કામ કરે મારા વાલીડાઓ કેવું કામ કરે ગેરકાનૂની કાર્ય કરે તો એને હું કહેશું મિત્રો બ્લેક હેઠ હેકર બરાબર આખા સૌથી વધારે આ ત્રણમાંથી પૈસા વધારે કોણ કમાય તમે મને જવાબ દોને મારે વાલીડ સૌથી વધારે પૈસા કોણ કમાય તમે ખુદ જ મને જવાબ દ્યો ને મિત્રો સૌથી વધારે પૈસા કોણ કમાય આ ત્રણમાંથી તો સૌથી વધારે કમાય બ્લેક હેઠ હેકર ઓલા બેને સૌથી વધારે બ્લેક બીક કોની લાગે તો કે બ્લેક હેડહેકરની કોની બીક લાગે બ્લેક હેટહેકરની ગેરકાનૂની કાર્ય કરે તો એને આપણે શું કહેશું મિત્રો બ્લેક હેડહેકર જો તમને દેખાય છે બસ બીજું નીચે કાંઈ નથી લીધી બરાબર તો ગેરકાનૂની કાર્ય કરવા માટે હેક કરનાર વ્યક્તિ બરાબર છે આ લોકો દસ કલાક વાંચતા હોય આખો લોકો દસ કલાક કોમ્પ્યુટરમાં કામ કરતા હોય રોજની તો આ બાર કલાક કામ કરે આ લોકો કલાક કામ કરતા હોય તો આ પંદર કલાક કામ કરે આ બંનેનું કામ હું સિક્યુરિટીને બનાવવાનું અને આ આનું કામ હું સિક્યુરિટીને તોડી નાખવાનું હેકર પછી મિત્રો શું આવશે ક્રેકર હેકર પછી શું આવશે મિત્રો ક્રેકર કોઈ લાયસન્સ સોફ્ટવેર અથવા નેટવર્કનો પાસવર્ડ મેળવીને ઉપયોગ કરે એને શું કહેવાશે ક્રેકર એક જે છે ને મિત્રો એક મેં ન્યૂઝપેપરમાં કદાચ એકાદ વરસ પહેલાં વાંચેલું

એક બીટકો અંદાજિત કિંમત વીસ રૂપિયા હતી સાંભળજો મિત્રો મજા આવે એવી વાત છે જ્યારે એક અત્યારે તો કઈક પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા પચાસ લાખ રૂપિયા એક બીટકોઇન ની કિંમત છે જ્યારે એક બિટકોઇનની કિંમત બે હજાર ને દસની સાલમાં નવ દસની સાલમાં અંદાજીત કિંમત અંદાજીત કહો પ્લસ માઇનસ હોઈ શકે બે હજાર દસની સાલમાં વીસ રૂપિયા એક બિટકોઇનની કિંમત હતી ત્યારે હજારો બિટકોઇન એક એક વ્યક્તિએ પેન ડ્રાઈવ કારણ કે બિટકોઇનને સ્ટોર કરવા માટે કારણ કે ઓમ તો નથી કે હાલો ભાઈ આ કેમ મિત્રો આ આ જે છે આપણી પાસે આ આ જે છે મિત્રો આ આ શું છે મિત્રો તો કે આ પાંચસોની નોટ છે બરાબર એ તમે એટીએમમાં ઉપાડી તમે મિત્રો આ પાંચસોની નોટ તમે એટીએમમાં ઉપાડી બરાબર પછી આ તમે ફિઝિકલ ફોર્મમાં છે તમારે આની આની કાંઈ વસ્તુ લેવી હોય તો કેશ આપીને લઈ શકો એમ બિટકોઇન કંઈ સિક્કો લઈને આટા ન મારતા હોય બિટકોઇનનો કે ભાઈ આ લો આ બિટકોઇનનો સિક્કો છે એ લઈને આટા મારો કે મારી પાસે બી લખેલો બિટકોઇન છે નહીં મિત્રો આભાસી મુદ્રા છે કેવી મુદ્રા છે આભાસી કોમ્પ્યુટરમાં ડિજિટલ સ્ટોર થયેલી એક કરન્સી તમે કહી શકો બરાબર તો બે હજાર દસની ની સાલમાં વીસ રૂપિયા ભાવ હતો એ ભૂરિયાએ બિટકોઇન ચોરી નો થાય એટલે એક પેન ડ્રાઈવ પેન ડ્રાઈવ જેવું ડિવાઇસ આવે એમાં સ્ટોર કરી લીધો બિટકોઇન હજારો બિટકોઇન અને જે વસ્તુ મિત્રો વીસ રૂપિયાની હોય સમજાય છે વાત એના પચાસ લાખ રૂપિયા થાય બરાબર એવા હજારો બીટકો રૂપિયો થયો મિત્રો અંદાજ તો મારો કેવડો રૂપિયો થયો તમે વિચાર તો કરો એક સીટી ખરીદી બો જે વસ્તુના વીસ રૂપિયાની વસ્તુ હોય ઈ બે હજાર ને ની સાલમાં એના પચાસ લાખ રૂપિયા થાય કેટલા રૂપિયા બે હજાર દસમાં વીસ રૂપિયા હોય એના પચાસ લાખ રૂપિયા થાય બે હજાર ચોવીસમાં કેવડા ગણા રૂપિયા થયા એવા હજારો બીટકોઇન એક ભોરિયાએ પેન ડ્રાઈવમાં સ્ટોર કર્યા મેં પોતે લેખ વાંચેલો છે ન્યૂઝપેપરમાં હવે એનો પાસવર્ડ ભૂલાઈ ગયો એ જે ડિવાઈસ આવે મિત્રો એનો પાસવર્ડ એને ભૂલાઈ ગયો કારણ કે ચૌદ વર્ષ પહેલાં કોઈ પાસવર્ડ રાખેલો એનો એ ઘણા બધા એને ક્રિપ્ટો કરન્સીના કોઈન સ્ટોર કર્યા હતા પણ એક હાલી ગયો કયો બિટકોઈન ઘણા બધા હતા એ કચરો હતા એ કચરો થઈ ગયા દહ વાળા ઝીરો થઈ ગયા હોય અથવા એ કંપની અમુક ઉઠી ગઈ હોય ક્રિપ્ટો કરન્સીની બની શકે પણ એક હાલી ગયો બરાબર આવા હજારો બિટકોઈન વી રૂપિયાના ભાવના લીધા હતા બરાબર એને તેજુરીમાંથી પેનડ્રાઇવ આઈડી પાસવર્ડ નાખ્યો તો પાસવર્ડ એને ભૂલાઈ ગયો હવે હું તમને એક પ્રશ્ન પૂછું મારો તમને કહેવાનો હેતુ શું હતો ખબર છે હેકર વધુ કમાય કે ક્રેકર વધુ કમાય હેકર વધુ કમાય કે ક્રેકર વધુ કમાય મિત્રો તો મિત્રો અમુક કેસની અંદર એવા આવી જાય કે એમાં ખાલી પાસવર્ડ તોડવાનું કામ આવે ત્યારે કામ કોણ કરશે મિત્રો આ કાર્ય કોણ કરશે મિત્રો ક્રેકર કરશે હેકર નહીં કરે કોણ કરશે મિત્રો ક્રેકર કરશે તો યાદ રાખજો કોઈ લાયસન્સ સોફ્ટવેર અથવા નેટવર્કનો કોઈ પણ પાસવર્ડ મેળવી અને ઉપયોગ કરે કે સાહેબ હવે હવે એ વ્યક્તિ જેને વીસ રૂપિયાના ભાવના બીટકોઇન લીધા હજારો ભાવના હજારો રૂપ હજારો ક્વોન્ટિટી એમ કારણ કે સસ્તું છે બરાબર તો હજારો બીટકોઇન ખરીદા છેલ્લે ફાઇનલી જે છે મિત્રો એને શું કર્યું મિત્રો તો કે એને જાહેરમાં આમંત્રણ આપ્યું કે જેનો જે વ્યક્તિ આપણે આનો પાસવર્ડ તોડવી દઈએ તો અમુક ટકાવારી એની કારણ કે એનો પાસવર્ડ પાછો એવું છે કે ધારો કે તમે ખોટો પાસવર્ડ એન્ટર કરો તો પાંચ જ વાર ચાલે છઠ્ઠી વાર ખોસરો ખોટો પાસવર્ડ એન્ટર કરો એટલે બધા બિટકોઇન શું થઈ ગયા ભૂત થઈ જાય કારણ કે એ ડિવાઇસ આવે સિક્યુરિટીવાળું ડિવાઇસ બરાબર તો હવે પાંચ વાર ખોટો પાસવર્ડ કઈ એન્ટર કર્યો એટલે ભૂત થઈ જાય બધા બિટકોઇન તો ઓમે એને નાઈ નાખવાનું છું બરાબર એના કરતાં બેટરમાં બેટર ઓપ્શન કયો તો કે કો ક્રેકર જે છે એ ક્રેકર એના નોલેજનો ઉપયોગ કરી અને એનો જો પાસવર્ડ તોડી દઈએ તો પચાસ ટકા બિટકોન ભલે નહીં લઈ જાય પચાસ ટકા તો હાથમાં આવે મિત્રો અહીંયા જો બુદ્ધિના રૂપિયા છે મિત્રો બુદ્ધિના રૂપિયા છે કે એનો ખાલી પાસવર્ડ તોડી દઈએ ને એટલે જે પાસવર્ડ જે ક્રેકર તોડી દઈએ ને એની એની પાંચ પેઢી સુધી કદાચ કાંઈ કામ ન કરવું પડે આવી રીતે આમંત્રણ આવી રીતે આવું પણ બને છે મિત્રો બરાબર તો કોઈ લાયસન્સ સોફ્ટવેર અથવા નેટવર્કનો પાસવર્ડ મેળવીને ઉપયોગ કરે તો એને હું કહેશું મિત્રો ક્રેકર તો મિત્રો આપણે આને હું કહેશું ક્રેકર કહેશું હું કહેશું મિત્રો ક્રેકર કહેશું જે ક્રેકર જે છે મિત્રો તો મિત્રો સાયબર સિક્યુરિટીમાં પાંચ પેજ છેલ્લા ત્રીસ મિનિટથી હું ખાલી પાંચ જ પેજ મેં તમને સમજાવ્યો બરાબર તો નેક્સ્ટ વિડીયોની અંદર બાકીનું આપણે ચર્ચા કરશું બરાબર અહીંયા સુધી રાખીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત